સરકારમાં ગુજરાતના બે દિગ્ગજ નેતાઓને સ્થાન મળતા જ તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સૌરાષ્ટ્રના મોટા નેતા એવા પુરુષોત્તમ રૂપાલાને બીજી વખત કેન્દ્રમાં સ્થાન મળ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેમના પરિવારમાં ખુશી તો છલકાવાની છે. અને આ બંને દ્રશ્યો ગુજરાતના બંને દિગ્ગજ નેતાઓના પરિવારની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ પુરુષોત્તમ રૂપાલાનો પરિવાર છે તો બીજી તરફ મનસુખ માંડવિયાનો પરિવાર. માત્ર પરિવારમાં જ નહીં પરંતુ તેમના લાખો ચાહનારાઓ પણ આજે ખુશ છે, કારણ કે તેમના કામની ફરી એકવાર મોદી સરકારમાં દરકાર લેવાઈ છે. અમરેલીના જિલ્લાના કાર્યકર્તાઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. પુરુષોત્તમભાઈ રૂપાલા જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ સંગઠનના પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે અને બહુ નજીકના સંબંધો સારા છે રૂપાલા સાહેબને નરેન્દ્ર મોદી સાથે. દિલીપભાઈ સંઘાણી અને રૂપાલા સાહેબે અમરેલી જિલ્લામાં ભાજપનો પાયો ખૂબ મજબૂત રીતે ઊભો કર્યો છે અને એનો લાભ આજે રૂપાલાને મળી રહ્યો છે. અમારા પાલિતાણા તાલુકાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પાલિતાણાની અંદર પાલિતાણા તાલુકાને ગૌરવ આવે એવો કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી આઝાદીના ઇતિહાસમાં થયો હોય તો આ પહેલી વ્યક્તિ છે. ગુજરાતમાં અને ભાવનગર જિલ્લામાં, ભાવનગર જિલ્લાની વાત છે ત્યાં સુધી, કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે એક હણોલ ગામ, પાલિતાણા તાલુકો અને પાલિતાણા તાલુકો ગૌરવ લઈ શકે એવી વાત અત્યારે અમારે એક મિત્ર તરીકે કરવી જોઈએ. અને અમે પાલિતાણા તાલુકાના તમામ કાર્યકર્તાઓ ખૂબ હોશ, ઉમંગ અને આનંદની લાગણી અનુભવીએ છીએ.